આપણે ખૂબ આનંદ કરાવ્યો માધુભાઈ. હજી આપણે હેમંતભાઈ તો ખાલી ગણપતિ વંદના જ કરી છે, એને સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે. અને એમાંય બાપુની હાજરી હોય અને અહીંયા બેઠા છે એટલે એવું લાગે કે વ્યાસપીઠી વાહો થાબડતો હોય અને બાપુ માથા ઉપર હાથ મૂકતા હોય ને જે આનંદ આવે છે એવો આજનો અહીંથી આનંદ છે દરેક કલાકારો. પણ મેં જ્યાં પડતું મૂક્યું હતું ન્યાલી શરૂ કરું. માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા. બાબુ હજી આપણા ગામડામાં જે ભવાઈ મંડળો હાલે છે એ ગામનો મરદ જેવો મરદ માણા પોતાની મૂછું પડાવી દે, માથે ઓઢણી ઓઢી લે અને નવલા નોરતા આવે ત્યારે માતાજીના પડમાં એ માણસ 9 દિવસ સુધી એમ કહેવાય કે ઘાઘરિયું ફેરીને ઘૂમતો હોય. તો અમુક શેલે બેઠાયેલ શું કે ખબર, ફરફુદડી ફરતો ન આવડ્યું, મરી તો ખરો કેમ ફરફુદડા ફરાય. અને પાછા એ જે રોજ નાટક જે રમતા હોય કાયમ માટે આપણા જે ભવાઈ મંડળ છે એની તો હાલ્યું પછી એવી થઈ જાય, દિવસે હાલ્યા જતા હોય તો આપણને ખબર જ પડી જાય કે આ એ જ પાત્ર લેતો હોય. એક જણાને રાજાનું પાત્ર મગજમાં ગળી ગયું, બસમાં ચડ્યો, ટિકિટ 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 કરતા ટિકિટ માસ્તર આવીને આની પાસે ટિકિટ માગી અને આનો મગજ ગયો. દુષ્ટ ના રાધામ, રાજા ધીરાજ પાસે તને ટિકિટ માગવાની હિંમત કેમ થઈ? કન્ડક્ટરે બાબુ હામો ટીખળી કે આને ખબર પડી કે આને પાત્ર મગજમાં ગળ્યું, બીજું કઈ છે નહીં, રાજા દી આવે 60-60 વર્ષ થયા. તો બોલાય કન્ડક્ટરે તે ઓલી ટિકિટ કાપવાની પેટડી બગલમાં ભરાઈને હાથ જોડીને ભર્યો, મહારાજ આપ અંધાર પછેડો ઓઢી નગર સરચાએ નીકળ્યા, હું આપને ઓળખી ન શક્યો, આપના દાસને માફ કરો, આપનું સિંહાસન ગ્રહણ કરો. ફાટલી સીટે ડફજીને બેહાડી દીધા અને આગળ ગયા ને ચેકિંગ ની જીપ આડી પડી. હણ કંડક્ટર ઉભો છો, મહારાજ આ બસમાં હારા નથી લાગતા, આપના માટે સ્પેશિયલ સવારી મગાવીને એમ કરીને બેહાડી દીધો એમાં લ્યો. પણ એ એ પેલાના ભવાઈ મંડળ એવા હતા, ગામમાં ભવાઈ રમવા આવ્યો એટલે ઘેરે ઘેરે બધાને કહી દે, પેલા તો સરપંચ પાસે રજા માગે કે બાપુ તમારા ગામમાં રમવા આવ્યા છીએ. સરપંચ હોય કે ધાર્મિક નાટક ભેજો, જો ધૂતળી ફૂતળી કઈ નહીં, આ અમારું ગામ છે ધાર્મિક. અરે બાપુ તમે જેમ કહો એમ સરપંચ બાપુ, એ હા પડે એટલે પછી ઘેરે ઘેરે કહેવા નીકળાય. એ પડની અંદર પાણી સટકારી દીધું હોય, બે કર વાહડા ખોડાઈ ગયા હોય, ઊંધી પેટ્રોસ મસ્તી ગાડી હોય, બાજુમાં કલતાન બાંધ્યા હોય ને એમાં અરીસા મૂક્યા હોય ને એમાં છોકરા વળી ઉસુ કરી કરીને ડોકાતા હોય, ગોપી અડધી ચાર છી હોય, બોદાર ઉતારતી પડખે બેઠા બેઠા નામ કાગળિયો ન ખાતો હોય, બરોબર બધાને આમંત્રણ આપ્યું હોય, ગામના પગી બેઠા હોય, પહાયતા બેઠા હોય, પટેલો બેઠા હોય, દરબારો બેઠા હોય, આયર બેઠા હોય, ગામનું એકાદું સાધુનું ઘર હોય, બાપુને વળે અલગ બેઠક કરી દીધી હોય અને બરોબર બધા એમ કહેવાય બેઠા હોય અને બધા આવી ગયેલા પણ સરપંચ કોથળી નાખી ગયેલા. એ મને પીધેલા આપણને ન ગમે એવું ને બાપુ, આપણને શું વાંધો, ભલે પીવે આપણા બાપ નું શું જાય, એ અમુક અમુક તો પીવે પછી જ મજા આવે, ઉભી બધા આપણે અમુક કોઈ ન હાલે. મમ્મા ખોટી વાત નહીં રહ્યો મમ્મા, અને ખરેખર અત્યારે આપણે અત્યારે જોઈએ તો કોઈ પાસે ટાઈમ જ નથી બોલો. મુંબઈમાં ને એમાં તો બાપુ કેવું ટ્રાફિક, ખૂટ્યો ધક મારે તો સોરી સોરી જોતો કરો, ખૂટીએ માર્યું કોને માર્યું એ જોવાનું માણા પાસે ટાઈમ નથી, સોરી કીને સટકી જ જવું છું. અને આપણે સાઈન કોણીઓ કાઢી નાટા મારી ક્યારે ટાઈમ પાસ થાય. ઓલો ફૂલ પી ગયો ને બજારમાં સડ્યો ને બજાર થઈ ગઈ ખાલી, નાગ દાદા આટા મારતા એને થોડી ખબર હોય કે આપણે આ ભાઈ આવે એટલે ફોણમાં આવી જવાય એમ. નાગ દાદા હેલાર મારતા મારતા આવતા હતા, ના 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 કોથળ કોઈ નહીં ને, તું મારી સામો આવેલ છો તને નહીં ભાઈ ભેટ્યા હોય, મારી સામો કોઈ નથી આવતો ને તું મારી સામો આવેલ છો, એની પૂછડી પર પગ માર્યો. હવે ઓલો ઓળખે, એક હાથ ઉસો થઈને પગના ફણામાં ડંખ માર્યો, મારો દીકરો ખીદાનો હજી કઈ ના કે તારી મનની મનમાં રહી ગયા, હાથ વાર કરડાયો હાથ વાર. નાગદાદો હાથની વાર કરીને બઠો થઈ ગયો, એ મળ્યો અરીસો ગોતો, છે કોણ આ ઘૂઘલું, અમારા ખાનદાન મળી ઝેર મરી ગયા હું એમ, હું અસલ કોબરાના પેટનો એક ડંખ મારું તો હાડા ત્રણ માઇલની કાયાને લીલી કાસ કરી નાખો, એને બદલે હાથ હાથ વાર ડંખ મારું
મારા બે દાંત પડી ગયા ના ને કઈ નહીં. ગામના થોડી થોડીને આવ્યા કે એ પી ગયેલો છે આગળ ઉતરશે તો ગોથું ખાઈ જાય. 108 બોલાવો. તો ઓલો ઉભો કે નાગ દાદા હાટું બોલાવો, મારે હાટું નહીં, બેવડો ઈ વળી ગયો. ગામના કે પી ગયેલો છે જો તો ખરા કેવી ડાઠું લાગી. એ પગ માલી જોડો કાઢીને જોયું ત્યારે ખબર પડી કારણ પગ પ્લાસ્ટિક નો છે. પાછું પગ માથે લખ્યું હતું જામનગર VM શાહ. પાણી બરોબર એમ કહેવાય કે બધા આવ્યા ને સરપસ બરોબર મોજમાં ને એમાં જોયું તો નગર શેઠ નહીં. એટલા બધા આવ્યા ને આપણા શેઠ કેમ નથી આવ બોલાવી આવો કે ન આવે હુકામ નો આવે ઢહડી લાવો નો આવે તો જેને ઉધાર નતો આપ્યું એ જ ઉપડ્યા. માઇન મોકો છે સીધી શેઠ ની ડેલી ખબર. શેઠ હા બાપા હું છે હું છે ને આલો ભવાયા જોવા અમારે નો હોય ઢંઢો કળાય દિવસે જો લાવે એ તમારું કામ મોટા માણસ. કીધું છે સરપંચ ભલે કીધું ભલે કીધું આલો નહીં ત્યારે આગળ ડેલી ને ખંભો મારી બોલ નથી કરવું આવું છું. નહીં હખડે વાડે માળા દીકડા નહીં હખડે વાડે. શેઠ સીધા માથે ટોપી ધોત્યું ને શીરડો ને લાકડી ને ટેકો ને ટપુક ટપુક કરતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા આવી આવશે હા આવી ગયા હા સડસ સડસ તમે કયો અહીંયા છોકરા હું બી ભેગું ઠીક છું આ ગામમાં હવે બહુ મજા નીકળી. શેઠ બેહી ગયા હામાન અને એવા બધા ગામના ને બેઠેલા જોયા અને ભવાયા ને ઝપટ છોડી ભાઈ જાબરાની જમણા ડોશી લાવે મળતણ કાપી એ લોટ ખાઈ ગયા કુતરા પછી બેઠી બેઠી તાપી ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા સરપસ કે આપડા એકો ને એક રૂપિયો ભલે સરપસ બાપુ ને ભલે સરપસ નું નામ શું છે કે સરપસ નું નામ છે જીવો ભાઈ એ જીવા તું જીવ્યો ઘણું જીવ જે મારા બાપડો એ બધાય ની આંખું સાફ જીવા તારી આંખ માં શીપડા ભલા મોરી એ ભલા મોરી રામા ભલા અમુક અમુક બાબત બહુ લોભી આવે માણસો નાકમાં ગુંગું કાઢે તો સસડે વગર ઘા ન કરે ઈ 10 રૂપિયા દે કોઈને હવે નાખી દે પૂરું થઈ ગયેલું છે એ જયારે ડીઝલ એન્જિન માં ટર્બો આવ્યા હવે આમાં નો હાલે નાખી દે
આ ડીઝલ એન્જિન માં બાપુ ધવાડિયા ની અંદર એક ટર્બો મૂક્યો હોય, કાસું તેલ ગયો હોય, પાછું લઈ લઈને પાછું નાખે, એટલે એવરેજ વધ્યું. ધાવડા એવરેજ કાઢવા હાટું આમ આમ કર્યા કરે, જવા દો, હવે એમાં એવરેજ પૂરી થઈ, જવા દે. શેઠે 100 રૂપિયા આપ્યા હતા તો ભવાઈ ઠેકડો મારીને માથું દોડે ફળાવ્યું. એ પેલા પેલા મેળવો પછી આપો દાણ, એ પેલા પેલા મેળવો પછી આપો દાણ. 71 પરિયા વધરે કશે ધ્યાન ના રે કલ્યાણ ભલા મોરી. પછી હવારમાં ભવાયા ઉઘરાવા નીકળે, કઈ હેરી માં છે એ કુતરા ખ્યાલ આપે. એમાં શેઠ ની પેટી ગયા, શેઠ બેઠા, માર દીકડા ઢોલસો કળાવ, ઓળસો કળાવ, માર દીકડા ટોળી નાખ્યો, હું કોઈ જી નહીં પૂછો ઢમલા કોઈ જી નહીં, પણ આ મજા આવે, છોકરા બહુ મજા આવે. અચ્યા હું નીકળ્યા કે હા, જે લખાયો હોય ને એ લેવા, માર દીકડા ને ઉજાગડા નડે નહીં. હો અહીંયા હું પટાડ્યા, તમે શેઠ સાંજે હોવા લખાવ્યો ને મારા દીકડા, ત્યાં છોકરા એ બધું રમ્યા, રાજોલી સોડિયું ક્યાંથી લેવાતા, કે કઈ સોડિયું તમારે નથી ભલા મોડી, ઠીક ઠીક શેઠ સોડિયું નચ્યું તો અમી તમે તમે તો ચડી શું, તમે તો શું, તો ઓલે ટોપીઓ કાઢી કાઢી રંબોડા દેખાડ્યા કે એ અમે જ હતા, એ અમે રાજ્ય ખોટું ખોટું બાયું છે હતા, ઓલે કે મેં આ તો ખોટું ખોટું લખાવ્યા હતા. નીકળો નીકળો, શેઠ ની ઘરે રાજ્ય સોર આવ્યા ને દિવાલ ખોદતા હતા, શેઠાણી જાગી જાય, શેઠ ને કે જાગો તમારા બાપ દિવાલ ખોદે, હું રાસાની મની સોળ આવતા ચડાવ વાર નો કરાય ગાંડી તને નિયમો ની ખબર ન હોય. અરે કે પણ તમારા બાપ દિવાલ તોડે, ધંધો કડે કડવા દેવાય ટાટા પડો, જૂના જમાના મકાન છે તૂટ્યા તૂટે ને છતાંય ટોલતા હોય, આપણે આમ છું એસી મૂકવાનું. ધંધો કરવા દેવાય ગાંડી ઉજળે પાજળે લાવ્યા હોય તો ન ખબર હોય, નહીં તો લાઈટ ના નીકળે. અરે કે પણ ફૂઈ જાસાની મની નકળી મારે નહીં, ખાલી ફૂઈ જાસાની મની, ફડાકો તો બોલાવે જ નહીં, આમ ખાલી ડ્રોઈંગ જ લીધા કરે. શેઠાણી કે હાવ હાવ આ વાત છે, હાવ જેવા છે એવા તને ન ખબર હોય. શેઠાણી ત્યાં રૂમબાજી ને હોય, શેઠ ઉભા છે પાઇપ લીધી, જે જગ્યાએ દિવાલ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં શેઠ ઉભા રહ્યા દિવાલ પર, અને ચોરે જેવું તમને કોઈ બાખું પાડ્યું હોલ ઇન ધ વોલ, દિવાલમાં કાણું પાડ્યું. બાપુ નવમાં પાઠ આવતો અમારે, અને મને અંગ્રેજી આવડતો નહીં ને, શિક્ષણ દિન ને દિવસે એ મેં પાઠ લીધેલો હોલ ઇન ધ વોલ, એટલે મને અહીંયા રહી ગયું, નકર મને કઈ અંગ્રેજી કઈ આવડતું નથી. હમણાં હોંગકોંગ થી આવતો હતો, ત્યાં સામેની સીટ માં એક ભાઈ બેઠેલા, મારા ઘડે એર હોસ્ટેલ ને બોલાવું બટન દબે, તો દીકરી આવે, બોલો ભાઈ શું કામ થાય, કે બેન આપણે શું કામ હોય, આ બેઠા કે હાથ વાળી દીકરી ને બોલાવી, હાથ વાર હાથમી વાર વાળી દીકરી આવી, તોય દાંત કાઢીને વહી ગયે, પણ મારથી નો રહેવાનું, અમથે અમથો વિશમાં નો કૂદે કાઠિયા વાળી નહીં. એટલે મેં કીધું એ ભાઈ કામ નથી, મેં હું કામ બોલાવ્યું, આ કર્મચારી છે હું કેમ હેરાન કે, મને કે મેં ક્યારે હાથ કર્યો ભાઈ, હું કહું હાથ નથી કર્યો, બટન તો દબાવીશું, મને કે આ બટન એનું છે, હું કહું તો તમારો દીકરો બટન આમો ટક્કર લઈ જાય, મને કે વાહ બટન વાહ. થોડીક વાર મને કે હે ભાઈ આ બટન ઘીરે લઈ ગયા તો લે, બરોબર ચોરામ અંદર આવવા ગયા એટલે ચોરામ હાથ થી પેલામાં માથું આવવા દે, અને શેઠે લોંગ લીધી, મરદ નો ઘા ફગે પણ કાયર નો ઘા ન ખબે, કાયર નો ઘા ફગે નહીં, કારણ કે એને ખબર હોય કે સિટકા તો મર્યા. અને શેઠે બરોબર લોંગ લઈને બરોબર નાના મગજ ઉપર જ મૂકી દીધું, ઓલો નાઈયા સોટાડી દીધો, બાકીના સોર લેવાય ખોટી નો છે, ઓલો એમણા જાણે આવવાની તૈયારી જ કરતો એમણા મધ્ય,
અને શેઠે દોટ મૂકીને સીધા સરપસ ની ઘેરે, સરપસે હજી તાજી સોણી હીવડાવેલી, તાજા સુટાણેલા. જાગે ત્યારે તે ઘરની ગાયનું માખણ સોંપડ્યા કરે બેઠા બેઠા. હમણાં કોઈ કામ છે ને તું ના કઈ કામ ના ભૂખ્યા ને એમાં શેઠ આવ્યા. સરપસ કાકા મને ખબર છે કાળી લાઈટ નો ઓકાળો પાડ્યો માણા, મને ખબર હોય તમારે જેવો કોઈ ખાનો કરીએ કે મારી કીધું છોડ આવ્યો હાલ્યો પાઇપ. અરે કેવું જોવે ને, ચવાલ જ નથી ને. શેઠે ફાનસ લઈ લીધું ને પાઇપ આપી દીધી સરપસ ને. ઓલા લાંઘા મેરે જાય ને શેઠ વાહે ધોડ્યા જાય, દૂર થી દેખાડ જોડ્યો, ઓલો જોડ્યો જોડ્યો, ઓલે જોયા વગર એક પાઇપ મૂકતા તો શેઠ નાથ માલી ફાનસ પડી ગયો. આલે લે એક ભેગો પટાવી નાખ્યો, વા ભાઈડો વા મડડ વા કાંડા બળ્યો, ગામ ભેગું કર્યું. જોવો આ મડડ નો દીકડો કહેવાય, આ બાટકું કહેવાય. એક ભેગો પટાવી દીધો વા મડડ અને વીર સકળે એવોર્ડ આપ. અહીં ઓલા પાસે જાતા ની બધાને ભેગા એમણા લેવા ગયો, મુડો ના અહીંયા, કારણ કે આપણે ગામના ને કેવું છે આ મડડ. હવાડમાં સન્માન સમારંભ ગોઠવો, ટ્રેક્ટરની લારી લાવ્યા ને એમાં માંડવો નાખ્યો, નિહાળના બે બાકડા નાખ્યા ને સરપંચને ન્યાય બેહાડ્યા. સરપંચે હવાડમાં પાછા ઘરની ઘાણીનું તેલ સોંપડ્યું મૂસે. બરોબર સન્માન સમારંભ હાલતો હતો ને શેઠાણી આવ્યા, શેઠને કઈ આવ્યો હતો, શું છે સન્માન સમારંભ, કોઈ ડિટેલ જોયો? જોઈ લે. સરપસે એક ભેગો માંડ નાખ્યો, મરદ તમે છો, મારા ધણી તમે મરદ છો, તમારી આડેલી બીજો સન્માન લઈ જાય હું જોઈ લઉં ખરી. મડની દીકડી ઠામાં આપણે સન્માન કરવાના હોય તને નો ગાંડી ખબર હોય કે પણ મરદ કોઈને કહેતી નહીં. અરે પણ હું જાગતી થી તમે બોલ્યો માં આમ ડખાય, આમ ગાંડી આમ ડખાય. બરોબર સન્માન સમારંભ હાલતો હતો ત્યાં પોલીસ ની ગાડી આવી. આલે ઢન ઘડી ઢન ભાઈ સાડેના સાહેબ આવ્યા, ભાઈ 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 અમે તમને આમંત્રણ લેવા ઉતાવળ માં પ્રોગ્રામ ગોઠવી ગયો એટલે તમને અતિથિ વિચેત માં ન લાવ્યા, પણ એ તો બાપા ભાગમાં બધું ભેગું થઈ જાય, સોનામાં સુગંધ ભળી ગઈ. કે પણ સે હું આ અમારા સરપંચ પૂછો ગામ ને જો મુડો ઓલો ઓલો જે વંડી માં હલવાણેલો ફોણમાં જ ગીડ્યો અને ધામણું શેપાઈ ગયું એમ ને લબડે હોલી કરી ગઈ. કોને સરપંચ? સરપંચ કે ચવાલ જ નથી ને સાહેબ, 302 માં હાલવી દીધા, જીપમાં નાખીને ઉપડ્યા. ત્યારે શેઠાણી ને શેઠે કોણી મારી જો આ સન્માન ગાંડી ઉતાવળા ન થવાય. પણ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને આ ભજન વગરની રાત નકામી. અને એવું જયારે ભજન લઈ અને ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણને વિનંતી કરું કે એવા કઈ ભજનિયા લઈને આવે ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ. જોરદાર તાળીઓથી આપણે વધાવે ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ.